नमस्कार मित्रों, गुज्जू नॉलेज परिवार नी अंदर तमारा बधानु हार्दिक स्वागत छे। आजना आपना आ वीडियो नी अंदर आपने बुजा भगत नु जीवन अने तेमना साहित्य स्वरूप विषय नी जानकारी मेळवीशुं। तो चलो वीडियो नी शुरुआत करीए। बुजा भगत नो परिचय। जेमनो जन्म 1785 नी अंदर फतेहपुर जे अमरेली जिल्ला नी अंदर आवेलुं छे त्यां थयुं हतुं। तेमनु मृत्यु 1850 नी अंदर वीरपुर खाते थयुं हतुं। तेमना पितानुं नाम करसन सावलिया हतुं, ज्यारे तेमनी मातानुं नाम गंगाबाई सावलिया हतुं। तेमनो व्यवसाय जोईए तो तेओ खेडूत संत कवि हता। तेमनो वखणातुं साहित्य चाबखा गुजराती भाषानी अंदर बोजा भगतनुं चाबखा साहित्य स्वरूप वखणाय छे। ज्यारे तेमनुं बिरुद जोईए तो बोजा भगतने चाबखाना पिता तरीके ओळखवामां आवे छे। बोजा भगतनुं व्यक्તિ વિશેષ જોઈએ તો બોજા અથવા બોજાનો જન્મ 1785ની અંદર લેઉવા કણબી જ્ઞાતિમાં ફતેપુર ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રની અંદર થયો હતો। તેમના પિતાનું નામ કરસનદાસ અને તેમની માતાનું નામ ગંગાબાઈ હતું। તેમનું કૌટુંબિક અટક સાવલિયા હતી। જ્યારે 12 વર્ષની ઉંમરે તેઓ તેમના ગુરુને મળ્યા, જેઓ ગિરનારના સંન્યાસી હતા। ત્યારબાદ તેમનો આગળ જોઈએ તો જ્યારે તેઓ 24 વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી જિલ્લાની અંદર ફતેપુર ગામની અંદર સ્થાયી થયું। તેઓ પછીથી બોજા ભગત અને ત્યારબાદ બો જલરામ તરીકે જાણીતા થયા। વ્યવસાય તેઓ ખેડૂત હતા। અભણ હોવા છતાં તેમના ગિરનારી ગુરુના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા હતા, જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો। તે બોજા ભગતના ચાપખાઓ તરીકે પ્રખ્યાત થયા। 1850માં વીરપુર મુકામે 65 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું। જ્યારે તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા, તેમનું સ્મારક મંદિર ઓતા તરીકે જાણીતું છે, જે વીરપુર ખાતે આવેલું છે। બોજા ભગતની કેટલીક જાણીતી પંક્તિઓ જોઈએ તો જીવનને શ્વાસ તણી સગાઈ ઘરમાં ગડી ન રાખે ભાઈ। ત્યારબાદ આગળની તેમની જાણીતી પંક્તિ જોઈએ તો ત્રાબિયા સારું ત્રાગું કરે ને વળી કામ ક્રોધના ઉડા। ત્યારબાદ તેમની આગળની પંક્તિ જોઈએ તો મૂર્ખો મોહન ગોડે ચડે રે માથે કાળા નગરા ગડે। ત્યારબાદ તેમની આગળની જાણીતી પંક્તિ જોઈએ તો વાર પર બે વઢવાડ કરે ને કલર કરે જાણી જાણી। ત્યારબાદ તેમની આગળની પંક્તિ જોઈએ તો પ્રાણિયા ભજી લેને કીર્તાર આ તો સ્વપ્ન છે સંસાર। ત્યારબાદ તેમની આગળની પંક્તિ જોઈએ તો મૂર્ખો રડી રડી કમાણો રે માથે મેલશે મોટો પાણો। પૂજા ભગત વિશે એક મહત્વની નોંધ જોઈએ તો પરમાત્મામાં શ્રદ્ધા અને ભક્તિભાવ રાખવા પ્રેરતું બોજા ભગતનું કાચબા કાચબીનું ભજન ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું। કાચબા કાચબીનું ભજન જે ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું। જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલ આઇકોને પ્રેસ કરી લેવું, જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ